नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में आपणे जैना चालीस योजना उच्चतर माध्यमिक शाळा में धोरण 9 ની અંદર सामाजिक विज्ञान विषय में आपणे पहला चेप्टर की रजूआत तमने करेली छे अने आजे प्रकरण 8 जे नागरिक शास्त्र की अंदर आवे छे एनी रजूआत तमने करू छू। तो ये पाठ नुं नाम छे कि भारतनुं राज्य बंधारणनुं घडतर एना लक्षण। हवे भारतनुं राज्य बंधारण अने घडतर એ આપણને ખ્યાલ છે, મારે ખ્યાલ છે, તમે સાતમા અને આઠમા ધોરણમાં પણ આનો અભ્યાસ કરેલો છે વિદ્યાર્થીઓ। તો એમાં બંધારણ એટલે શું? આપણે 26 જાન્યુઆરી ઉજવીએ છીએ પ્રજાસત્તાક દિન તરીકે, તો એની અંદર પણ આપણા બંધારણની થોડી ઘણી જણાવટ જોવા મળે છે કે બંધારણ એટલે એક પ્રકારનું કાયદાઓનું નિયમન કરતું, નિયમોનું બનેલું એક સંકલન કે જેને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ। અને જ્યારે ભારતને આઝાદી મળીને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ભારત સમક્ષ બે એવા વિકટ પ્રશ્નો હતા કે એક તો ભારતનું બંધારણ ઘડવું અને બીજું કે ભારતની અંદર જેટલા બધા દેશી રજવાડા છે એનું એકત્રીકરણ કરવું। તો એકત્રીકરણ કરવાનું કાર્ય તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું, પરંતુ આ બંધારણ ઘડવાનું કાર્ય કોને કર્યું? તો એના માટે સમિતિ ઘડવામાં આવી, બંધારણ શું છે સમજાવવામાં આવ્યું, એની માહિતી આપવામાં આવી, એની ઘડતરની પ્રક્રિયા કઈ પ્રકારની છે એ તમામ બાબતો સમજાવી, અને ત્યાર પછી બધા નિષ્ણાતો મળી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આપણા બંધારણની રચના કરી। અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમારા ચોપડીની અંદર, તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આમુખ વિશે એક સરસ મજાનું ચિત્ર આપેલું છે કે આમુખ એ શું છે, તો એક બંધારણનો પાયો છે, એ પણ તમને જોવા મળશે। એની સાથે સાથે આમુખનું મહત્વ, તો આમુખના કારણે આપણને કેવા ફાયદા થાય છે કે જેના કારણે દેશની જે કટોકટી છે એ સમયે પણ એ આપણને ઉપયોગી નીવડતું હોય છે, અને આમુખના આધાર સ્તંભો કયા છે? તો આમુખના આધાર સ્તંભો છે, પહેલું છે લોકશાહી, બીજું સમાજવાદી અને ત્રીજું છે બિન સાંપ્રદાયિકતા। તો વિદ્યાર્થી મિત્રો, આ જે માહિતી છે એ હું તમને દ્રશ્ય શ્રાવ્યના સાધનની મદદથી, એટલે કે આપણે મલ્ટીમીડિયામાં જોશું તો થોડુંક વિશેષ આપણને માહિતી મળશે। પ્રકરણ 8, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો। બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। મહત્વ: બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે। બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે। દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ। બંધારણ કાયદાઓથી સર્વોપરિ છે। બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે, તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે। બંધારણની ઘડતર પ્રક્રિયા: આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946 રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું। તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી। બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તદનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, એચપી મોદી, એચવી કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, એમ ગોપાલસ્વામી આયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો। બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા। આ બંધારણ સભાએ તેમની કામગીરી 9 ડિસેમ્બર 1946 શરૂ કરી હતી। બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં મળેલી કુલ
166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા વધારા સાથે 461 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટ થયા. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું. 26 જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. તેથી આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. બંધારણમાં રાષ્ટ્ર ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિને અને રાષ્ટ્ર સૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હક્કો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થયો છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. આમુક શું છે? આમુક બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુકથી થાય છે. આમુકમાં દર્શાવેલા શબ્દો પરથી આમુક બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. ભારતનું સંવિધાન આમુક. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માકસર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આમુક બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુક બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુક દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. આમુકનું મહત્વ. આમુકને બંધારણનો આત્મા કહ્યો છે, તે રીતે તેનું મહત્વ સવિશેષ છે. કોઈપણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુક મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુક બંધારણનો અર્ક છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુક કાયદાની કલમ
કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઊંડા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. આધારસ્તંભો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે, ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા ત્રણ આધારસ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું. એક, લોકશાહી. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. લોકશાહી એટલે કે ડેમોક્રેસી શબ્દ, મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને ક્રેટિયા એટલે કે સત્તામાંથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવયના મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભાને કારોબારી એટલે કે પ્રધાનમંડળ અને વહીવટીતંત્રને જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી, તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનો સુકાન સોંપાય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી ચૂંટાઈ આવે છે, તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક ઉક્તવય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. લોકશાહીમાં ભારતીય બંધારણના મૂળભૂત હક્કો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. સાર્વત્રિક ઉક્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. 2. સમાજવાદી. ભારતમાં
1976 માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, કોઈ વ્યક્તિ કે સમૂહોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. 3. બિનસાંપ્રદાયિકતા. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર રાજ્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી, તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિનસાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેનો પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. જોઈને વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 કે જેની અંદર તમને ભારતનું રાજ્ય બંધારણ અને એના ઘડતરના લક્ષણો એ વિશેની સમજ આપી. તો આ જ રીતે આપણે આગળ પણ આ પાઠની જે અધુરાશ છે એને સમજવા પ્રયત્ન કરશું. અને આજનું આ લેસન તમને ખરેખર ખૂબ જ ગમ્યું હશે અને ફરી પાછા આવા જ લેસનમાં આપણે મળતા રહેશું. ત્યાં સુધી નમસ્કાર.